ભાગવત ભગવાન કી જય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. દક્ષ પ્રજાપતિ યજ્ઞ કરતા તેમાં શુદ્ધ ભાવ ન રાખ્યો, સમભાવ ન રાખ્યો, કુભાવ રાખ્યો, તેથી યજ્ઞમાં વિઘ્ન આવ્યું છે. માટે કોઈ પ્રત્યે પણ કુભાવ ન રાખો. ધર્મ સફળ થાય છે સદભાવથી. સદભાવ વગર દક્ષનો ધર્મ અધર્મ બન્યો છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથાનો ઉદ્દેશ હરિહરનો અભેદ બનાવવાનો છે. ધર્મની વાત કરી, હવે અધર્મની વાત કરે છે. ધર્મનું કુટુંબ જોયું, હવે અધર્મને પણ ઓળખો. અધર્મના વંશથી ચેતવાનું છે. સ્કંદ 4 અધ્યાય 8ના પહેલા 5 શ્લોકમાં અધર્મના વંશજો બતાવ્યા છે. આ અગત્યના શ્લોકો છે. કોઈ પુણ્ય કારણ પુણ્ય ન કરો તો કંઈ વાંધો નથી, પણ પાપ તો ન જ કરો. અધર્મની પત્નીનું નામ મૃષાદેવી, એટલે મિથ્યા ભાષણ કરવાની કુટેવ મૃષાદેવી છે. તેમાંથી થયો દંભનો જન્મ. લોકોને વૈષ્ણવ કેવડાવવાની બહુ ઈચ્છા છે, પરંતુ કોઈને સાચા વૈષ્ણવ થવાની ઈચ્છા નથી. દંભનો પુત્ર લોભ અને લોભનો પુત્ર ક્રોધ છે. ક્રોધની પત્ની દુરુક્તિ, એટલે કે કર્કશવાણી. મહાભારતના યુદ્ધનું, રામાયણના કરુણ પ્રસંગોનું મૂળ કર્કશવાણી છે. મહાભારતના યુદ્ધનું અને રામાયણના કરુણ પ્રસંગોનું મૂળ કંઈ હોય તો એ કર્કશવાણી છે. વાણીનું તપ તૂટે ત્યાં કલહ, એટલે કે કલી કહે મારું કામ. દુર્યોધનનો પગ લપસ્યો અને તે પડ્યો, એટલે ભીમ બોલ્યો, આંધળાના દીકરો આંધળો જ હોય. આંધળાના તો આંધળા જ હોય. દુર્યોધનને આ શબ્દો માથાના ઘા જેવા લાગ્યા, એટલે મહાભારતનો આરંભ થયો. સીતાજીએ લક્ષ્મણને કર્કશવાણીમાં ઠપકો આપ્યો, તેથી લક્ષ્મણજીને વિના ઈચ્છાએ મારી તે રાક્ષસના છળકપટ ભર્યા શબ્દો પાછળ જવું પડ્યું. અને લક્ષ્મણની ગેરહાજરીમાં રાવણ સીતાને ઉઠાવી ગયો અને રામાયણ શરૂ થયું. માટે કર્કશવાણી કોઈ દિવસ બોલવી નહીં. આટલા દુર્ગુણોથી બચો ને તો પણ ઘણું છે. કર્કશવાણીમાંથી પેદા થયો કાર કડી, કલહનું મૂળ કડી, કલહનું રૂપ તેજ કડી છે. વાણીના તપનો નાશ થાય છે, અને એટલા માટે કીધું, વાણી તમારી કાયમ મીઠી રાખો રે. વાણી તમારી કાયમ મીઠી રાખો રે. મીઠું બોલીને સૌના દિલને જીતો રે. મીઠું બોલીને સૌના દિલને જીતો રે. વાણી તમારી કાયમ મીઠી રાખો રે. આંધળાને આંધળો ના કહેવાય રે. સુરદાસ કહીએ તો એ મને સારું લાગે રે. પ્રજ્ઞાચક્ષુ કહીએ તો એ મને સારું લાગે રે. વાણી તમારી કાયમ મીઠી રાખો રે. સસરાજીને ડોસલો ના કહેવાય રે. બાપુજી કહીએ તો એમને સારું લાગે રે. સાસુજીને પણ
ચલી ના કહેવાય રે, બા કહીએ તો એ મને સારું લાગે રે, નણંદ બાને પણ ગોળલો ના કહેવાય રે, બેન બા કહીએ તો એ મને સારું લાગે રે, વાણી તમારી કાયમ મીઠી રાખો રે, મીઠું બોલીને સૌના દિલને જીતો. એટલા માટે કહ્યું કર્કશ વાણી કોઈ દિવસ બોલવી નહીં, આટલા દુર્ગુણોથી બચો તો પણ ઘણું છે. કર્કશ વાણીમાંથી થયો કળી, કલહનું રૂપ તેજ કળી, વાણીના તપનો નાશ થાય છે. નામદેવજી દરજીનો ધંધો કરતા, ઘોરા કુંભાર કામનો ધંધો કરતા, ઘોરા કુંભાર કામનો ધંધો કરતા, સેના નાવી હજામનો ધંધો કરતા, એ દરેકને પોતાના ધંધામાંથી જ્ઞાન મળેલું છે. વ્યવહારમાં શુદ્ધિ આવી એટલે જીત્યા છે. વ્યવહારમાં શુદ્ધિ એ જ ગૃહસ્થાશ્રમનો પાયો છે. સર્વ પ્રત્યે સમભાવ, પણ કોઈના પ્રત્યે કુભાવનો અભાવ એ માનવી જીવનને પરિપૂર્ણ કરવાની ચાવી છે. વૈષ્ણવ થઈને શિવજીના ભાવે કુભાવ રાખે એની ભક્તિ કદી ફળી નથી અને ફળે પણ નહીં. એ સ્કંદમાં ભગવાન વ્યાસ બતાવે છે. કારણ કે શિવજી તો ભક્તિ સંપ્રદાયના આચાર્ય છે, ભગવાન શંકર તો જગત ગુરુ છે. પ્રજાપતિના યજ્ઞમાં ભગવાન કૃષ્ણ પધાર્યા નહોતા, કારણ કે જ્યાં શંકર ભગવાનનું અપમાન થાય ત્યાં પોતે કઈ રીતે જઈ શકે. શિવજીમાં કુભાવ રાખનાર કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને મોહનો શિકાર બને છે. શિવજીમાં કુભાવ રાખનારને કદી બ્રહ્મજ્ઞાન થતું નથી. એટલે દક્ષનો યજ્ઞ દક્ષને મારનારો બન્યો છે. દક્ષના મનમાં આયોજકોને પણ સજા થઈ હતી. દક્ષના યજ્ઞમાં શિવપૂજન થયા પછી વિષ્ણુ ભગવાન પધાર્યા હતા. શિવજીએ તો કામને બાળીને ભસ્મ કર્યો હતો. રુદ્રનો જન્મ થાય છે, શિવનો જન્મ થતો નથી. મહારુદ્ર શિવ એ અજન્મા છે. ભગવાન શંકર વિશ્વનાથ છે, વિશ્વેશ્વર છે. એમનો દરબાર સદા ખુલ્લો. જગતનો ત્યાગ કરે તેને શિવજી અપનાવે છે. શિવ સ્વરૂપ મંગલમય છે. મથુરામાં ભૂતનાથનું મંદિર છે. દિવસે બ્રાહ્મણો પૂજા કરે છે, રાત્રે ભૂતો એમની પૂજા કરે છે. સાધારણ જીવ લગ્ન કરવા જાય છે ત્યારે કાળ એની છાતી પર ચડી બેસે છે, પણ ભગવાન શંકર લગ્ન કરવા ગયા ત્યારે તેમના હૃદયમાં શ્રી કૃષ્ણ છે અને હાથમાં માળા છે. જેના હૃદયમાં શ્રી કૃષ્ણ છે અને વળી શ્રૃંગારની શું જરૂર, હરિહર પૂર્ણ એક સ્વરૂપ છે. જીવ જ્યારે શિવ સાથે લગ્ન કરે છે ત્યારે જ તેનું શ્રેય સધાય છે, ત્યારે જ એનું શ્રેય થાય છે. માટે સંપત્તિથી શાંતિ મળતી નથી, સંપત્તિથી વિકાર વાસના વધે છે. એટલે ધર્મ પ્રકરણ પહેલું અને અર્થ પ્રકરણ પછી આવે છે. હવે અર્થ પ્રકરણ આવે છે, આમાં ધ્રુવજીનું આખ્યાન છે. એ મહાન આખ્યાન છે. મનુ મહારાજને બે પુત્રો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદને બે રાણીઓ હતી, એકનું નામ સુરુચિ, એકનું નામ સુનીતિ. આંખો બે છે, જ્ઞાન ચક્ષુ અને ચર્મ ચક્ષુ. ચામડીનો બહુ વિચાર કરે છે, એ બીજા જન્મમાં ચમાર થાય છે. સુનીતિમાં ઘણા બધા ગુણ છે પણ સુંદર નથી, અને સુરુચિમાં ગુણ નથી પણ એ દેખાવે સુંદર છે. સુરુચિથી પુત્ર થયો તેનું નામ ઉત્તમ રાખવામાં આવ્યું છે. સુનીતિથી પુત્ર થયો તેનું નામ ધ્રુવ રાખવામાં આવ્યું છે. ઉત્તાનપાદની કથા એ જીવ માત્રની કથા છે. જીવ જન્મે છે ત્યારે માથું પહેલું બહાર આવે છે, પછી પગ બહાર આવે છે. જેના પગ ઊંચા હતા
પણ પાછળથી નીચા થયા તે ઉત્તાનપાત, જેના પગ ઊંચે અને મસ્તક નીચે તે ઉત્તાનપાત. જન્મ વખતે દરેકની આ જ સ્થિતિ હોય છે. જીવ માત્રને પણ બે રાણીઓ હોય છે, એક સુરુચિ બીજી અનિતિ સુનિતિ. મનુષ્ય માત્રને સુરુચિ વાલી લાગે છે, સુરુચિ એટલે માનીતી રાણી. ઇન્દ્રિયો માગે તે વિષયો ભોગવવાની ઈચ્છા થાય તે સુરુચિ એટલે કે વાસના. આજકાલ સર્વને સુરુચિ વાલી લાગે છે, મનને અને ઇન્દ્રિયોને ગમે તે મનુષ્ય કરે છે. તે શાસ્ત્રને પૂછતો નથી, તે ધર્મને પૂછતો નથી, કે કોઈ સંતને પૂછતો નથી. રુચિ એટલે મનગમતી ઈચ્છા, મનગમતા ભોગ ભોગવવા માગે સુરુચિનો દાસ. અને જે રુચિને આધીન થયો તેને નીતિ અડખામણી લાગે છે. નીતિ ના પાડે તો પણ તેની ઇન્દ્રિયો તે તરફ દોડે છે. મનુષ્ય માત્રને સુનીતિ એટલે નીતિ વાલી લાગતી નથી, એટલે સુનીતિ અણમાનીતી રાણી, સુરુચિ માનીતી રાણી. મનુષ્યને નીતિનું આકર્ષણ નથી, સુરુચિનું આકર્ષણ છે. મનુષ્યને નીતિ ગમતી નથી, સુરુચિ ગમે છે. જીવ માત્રને નીતિ પ્રિય નથી, પ્રિય છે સદાચાર. સંયમથી નીતિમય જીવન ગાળવું તેને ગમતું નથી. વાસનાને આધીન થઈ વિલાસી સ્વેચ્છાચારી જીવન આજે બધાને જીવન ગાળવું ગમે છે. રુચિને આધીન થશો તો ઉત્તમ ફળ મળશે. સુરુચિનું ફળ ઉત્તમ છે, તેથી સુરુચિના પુત્રનું નામ ઉત્તમ રખાયું. ઉત્ત બરાબર ઈશ્વર, તત્ બરાબર અંધકાર. અંધકાર એટલે અજ્ઞાન, ઈશ્વરના સ્વરૂપનું અજ્ઞાન એ જ ઉત્તમનું સ્વરૂપ છે. ઇન્દ્રિયોના ગુલામ થશો તો ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થશે નહીં. જે પણ સુરુચિમાં ફસાયો છે, વિલાસી જીવન ગાળે, તેને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. એ ઈશ્વરને ઓળખી શકે નહીં. ઈશ્વરનું જ્ઞાન વિરક્તને થાય છે, વિલાસીને થતું નથી. સત્વગુણ જેનો વધે છે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. સત્વગુણ વધે છે સદાચારથી, સંયમી જીવન ગાળવાથી. શબ્દ જ્ઞાન તે જ્ઞાન નથી, ક્ષણિક સુખ તે ઉત્તમ. ક્ષણિક સુખ, થોડો સમય માટેનું સુખ તે ઉત્તમ. વિષયો ક્ષણિક સુખ આપે છે, એટલે વિષયોનો આનંદ તે ઉત્તમ. ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થાય ત્યારે ક્ષણિક સુખ મળે છે. એ સુખ નથી, સુખનો ભાસ માત્ર છે. દરાજ ખંજવાળવાથી સુખ મળતું નથી, એ સુખનો ભાસ માત્ર છે. મનુષ્યની એક એક ઇન્દ્રિયોને વિષયો ભોગવવાની ચડ છૂટે છે. ડાપણ આવે છે પણ તે ટકતું નથી. ભોજન સરસ હશે તો ભૂખ કરતાં વધારે ખવાશ, તેથી અજીર્ણ થશે. આવા વખતે રુચિ કહે છે તું ખા, અને નીતિ કહે છે કે તું ખાવાનું બંધ કર. આમ સુરુચિ સુનીતિ રોજિંદા જીવનમાં છે, રોજિંદા વ્યવહારમાં છે. તેથી શંકરાચાર્ય સ્વામીજીએ આજ્ઞા કરી છે કે સ્વાદિષ્ટ અન્નની યાચના ન કરો. દૈવસાત જે પ્રાપ્ત થાય તેનાથી જ સંતોષ માનો. જે ભોજન સારું માગશે તેનાથી ભજન થશે નહીં. નીતિનું ફળ આરંભમાં કદાચ દુઃખ થાય, પણ પરિણામે તે સુખ આપે છે. ત્યારે સુરુચિનું ફળ પરિણામે બહુ દુઃખરૂપ હશે, બહુ દુઃખ આપે છે પરિણામ. જેનું જીવન શુદ્ધ છે, પવિત્ર છે, તેને ભજનાનંદ મળે છે. એ આનંદ કાયમ ટકે છે, કાયમ ટકે તે ધ્રુવ ભજનાનંદ, એટલે કે ધ્રુવ ભોજનાનંદ. ભજનાનંદ એટલે ધ્રુવ, ભોજનાનંદ એટલે અધ્રુવ. માટે સુનીતિનો પુત્ર ધ્રુવ છે. સુનીતિનું ફળ ધ્રુવ છે. ધ્રુવ એટલે અવિનાશી, અડગ, જેનો કદી નાશ થતો નથી, તે અનંત સુખ. બ્રહ્માનંદનો વિનાશ થતો નથી, તેથી નીતિને આધીન રહે તેને ધ્રુવ મળશે, બ્રહ્માનંદ મળશે. આમ મનુષ્ય સુનીતિને આધીન બને તો ખૂબ સદાચારી બને છે, અને સુરુચિને આધીન બને છે તો ખૂબ દુરાચારી બને છે. આ બે આનંદ તમારી પાસે મૂક્યા છે.
એક વિષયાનંદ અને બીજો બ્રહ્માનંદ અથવા ભજનાનંદ, બેમાંથી કોને પસંદ કરશો? ભજનાનંદ જ પસંદ કરવા જેવો છે. પહેલો ક્ષણિક સુખ આપે છે પણ પરિણામમાં દુઃખ આપે છે, બીજો શરૂઆતમાં એક ક્ષણ દુઃખ આપે છે પણ પરિણામે સુખ આપે છે. બે મિત્રો યાત્રા કરવા એ નીકળ્યા છે. એક મિત્રને આદત પડી ગયેલી કે પલંગ વગર ઊંઘ આવે નહીં. પલંગ સાથે તકિયો ઓશીકું જોઈએ એટલે એણે બધું સાથે લીધું છે. એક જગ્યાએ મજૂર ન મળ્યો, મજૂર વગર કોણ કાકો બધું ઉપાડે? ભાઈએ પલંગ સાથે સઘળો સામાન ઊંચક્યો. રસ્તામાં એક સજ્જન મળ્યા, તેણે આ ભાઈની દશા જોઈને કહ્યું, આ બોજ વગર યાત્રા કરો ને? પેલો મનુષ્ય જવાબ આપે છે, ભલે બોજ ઊંચકવો પડે પણ રાત્રે સુવાની તો મજા આવે છે ને. આ કથા બીજાની નથી, આપણી કથા છે. જીવાત્મા યાત્રા કરવા માટે નીકળ્યો છે. તુચ્છ ક્ષણિક સુખ માટે મનુષ્ય આખો દિવસ ગધા વૈતું કરતો રહે છે, દુઃખનો પહાડ માથે રાખે છે. ક્ષણિક સુખ માટે કેટલી બધી ઉપાધિ, કેટલી બધી ચિંતા રાખે છે. ધ્રુવ અવિનાશી બ્રહ્માનંદનું ભજનાનંદનું સ્વરૂપ છે. જીવની પાસે ભજનાનંદ જાય તે વખતે સુરુચિ વિઘ્ન કરે છે. જીવ અને બ્રહ્માનું મિલન થતાં સુરુચિ અટકાવે છે. સુરુચિને આધીન તે જ કામાધીન છે. ઉત્તાનપદ રાજાને આ બે રાણીઓ હતી અને બંનેને એક એક બાળક હતા. રાજા ઉત્તાનપાદને પોતાની સુનીતિ રાણી વાલી લાગતી નથી પણ સુરુચિ વાલી લાગે છે. આપણું પણ એવું જ છે. આપણને પણ નીતિ ગમતી નથી, સદાચાર ગમતા નથી પણ ઇન્દ્રિયો અને વાસનાને બહેકાવનારી રૂચિ ગમે છે. એક દિવસ ઉત્તાનપાદ રાજા સિંહાસન ઉપર બેઠા છે, સુરુચિ ત્યાં બેઠેલી છે. રાજા ઉત્તમને ગોદમાં લઈ અને લાડ કરતા હતા. ધ્રુવે ઉત્તમને પિતાની ગોદમાં જોયા, તેને પણ પિતાની ગોદમાં બેસવાનું મન થયું છે. તેને થયું કે બાપુ મને પણ ગોદમાં લેશે. ધ્રુવજી દોડતા દોડતા પિતા પાસે આવ્યા છે. બાળક એ બાલકૃષ્ણનું સ્વરૂપ છે, તેનું અપમાન કોઈ દિવસ ન કરશો. મોટા મોટા મહાત્માઓ પણ બાળકો સાથે રમતા હતા. એકવાર રામદાસ સ્વામી નાના બાળકો સાથે રમતા હતા. નાના નાના બાળકો સાથે રમતા હતા. શિષ્યોએ કહ્યું, તમે આ શું કરો છો? સ્વામીએ કહ્યું, બાળકો સાથે રમવામાં મને બહુ આનંદ આવે છે. તેઓ મનમાં જેવું હોય તેવું જ બોલે છે અને જેવું બોલે છે તેવું કરે છે. બાળકની પેઠે મન, વાણી અને ક્રિયા એક હશે તો તમે ભગવાનની ભક્તિ બરાબર કરી શકશો. બાળ દેવો ભવ, બાળ દેવનું સ્વરૂપ છે તો જ તમને આનંદ આવશે. બાળકો નિર્દોષ હોય છે. બાળકને નાનપણમાં સારા સંસ્કાર આપવા, લાડ કરવા નહીં, કપટનો બોધ બાળકને આપવો નહીં. ધ્રુવને જોઈ ઉત્તાનપાદ રાજાને આનંદ થયો છે. મનમાં થયું, લાવ બાળકને ગોદમાં લઉં. પણ ત્યાં સુરુચિ બેઠી હતી, તેને આ ગમ્યું નહીં. સુનીતિની સૌખ્ય ખરી ને? જ્યારે જ્યારે પાસે ભજનાનંદ આવે છે ત્યારે ત્યારે સુરુચિ વિઘ્ન કરે છે. પૂજા કરતા મન રસોડામાં જાય તો માનજો કે સુરુચિ આવી. પ્રભુ ભજન કરતા મન વિષયોમાં જાય તો માનવું કે સુરુચિ આવી. રાજા ધ્રુવને લે તે સુરુચિને ગમ્યું નહીં, ન જ ગમે. સુરુચિએ વિચાર્યું કે રાજાને આ જીવાત્માને ધ્રુવ એટલે કે ભજનાનંદ મળશે તો વાસનાને આધીન થશે નહીં, અને વાસનાને આધીન થશે નહીં તો મારું માન રહેશે નહીં. તેણે રાજાને ધ્રુવને ગોદમાં લેવાની મનાઈ કરી. રાજા રાણીને આધીન હતો, રાજા સુરુચિને આધીન હતો, કામાંધ હતો. તેથી તેને બીક લાગી કે જો હું ધ્રુવને ગોદમાં લઈશ તો સુરુચિ નારાજ થશે. બીજું ગમે તે થાય પણ મારી રાણી નારાજ ન થવી જોઈએ. અતિશયપણે સ્ત્રીને આધીન રહેવું એ પાપ છે.
શાસ્ત્રોમાં તો કહ્યું છે કે જે સ્ત્રીને અતિશય આધીન હોય તેવી વ્યક્તિને જોવામાં પણ પાપ છે. પણ આ રાજા સ્ત્રીનો ગુલામ હતો. લગભગ દરેકની દશા આવી જ હોય છે સાહેબ. બાર તો અકડમાં ફરે છે, પણ બબલીની બા પાસે તેમનું કાંઈ જ ચાલતું નથી. રાજાએ ધ્રુવનો તિરસ્કાર કર્યો, મુખ ફેરવી લીધું. ધ્રુવજીને આશા હતી કે મારા પિતાજી મને જરૂર ગોદમાં લેશે. ધ્રુવજીએ બે હાથ પણ ઊંચા કર્યા છે, બાપુ મને પણ ગોદમાં લો ને. ત્યાં તો સુરુચિ ધ્રુવકુમારને કહે છે, જા અહીંથી ચાલ્યો જા, રાજાની ગોદમાં બેસવાને તું લાયક નથી. તું અણમાનીતી રાણી સુનીતિનો પુત્ર છે, તું તારા પિતાની ગોદમાં નહીં બેસી શકે. ધ્રુવજી કહે છે, માં હું મારા બાપુનો દીકરો નહીં. આ સાંભળ્યું કે સુરુચિએ મેણું માર્યું, તારી માં રાણી નથી, રાણી તો હું છું, તારી માં તો દાસી છે. જો તને રાજાની ગોદમાં બેસવાની ઈચ્છા હોય ને તો વનમાં જા અને ઈશ્વરને પ્રસન્ન કર અને મારા પેટે જન્મ માગ. ભગવાન પ્રસન્ન થયા પછી તારે ઘરે જન્મ લેવાની શું જરૂર હતી? પણ મૂર્ખ હતી એટલે આવું બોલે છે. ધ્રુવકુમાર રડતા રડતા સુનીતિ પાસે આવે છે. સુનીતિ પૂછે છે, બેટા શું થયું, તું કેમ રડે છે? બાળક એક અક્ષર પણ બોલતો નથી, માત્ર રડે છે. સુનીતિ જાણે છે કે મારો બાળક ડાયો છે, તે મારી સ્થિતિને જાણે છે. સુનીતિનો દીકરો સુશીલ હતો. માં જેની સુનીતિ હોય એનો દીકરો સુશીલ હોય જ. વંશમાં અનેક પેઢીનું પુણ્ય ભેગું થાય તો છોકરા ઉદાર બને છે, વિશાળ બને છે, વિશાળ હૃદયના બને છે. ધ્રુવે વિચાર કર્યો કે હું વાત કહીશ તો પરંપરાથી માતા પિતાની નિંદા કર્યાનું મને પાપ લાગશે. ત્યાં એક દાસી આવી અને બધી બનેલી ઘટના કહી છે, વાત કરી સંભળાવી છે. વાત સાંભળી સુનીતિના મનમાં થયું કે સુરુચિનું મેં કંઈ બુરું કર્યું નથી, પણ મારી શોક્ય માટે મારા મુખમાંથી ખરાબ બોલ નીકળશે તો ધ્રુવના મનમાં પણ કાયમના માટે વેરના બીજ સંસ્કાર પડશે, બી રોપાશે. એટલે એના મનમાં હંમેશના માટે સુરુચિ પ્રત્યેનું વેરનું બીજ રોપાશે. માતા સુનીતિ હોય તો બાળકને હજારો શિક્ષકો કરતાં પણ વધારે ભણાવી શકે છે. એટલે જ કહ્યું, ખુદ માતા જો હો અજ્ઞાન, બાળક ક્યાંથી બને મહાન. સુનીતિએ દુઃખના વેગને દબાવી ધીરજ ધારણ કરી. પછી કહે છે, તારી ઓરમાનમાં એ બેટા તને સાચો જ બોધ કર્યો છે, તને જે બોધ કર્યો છે તે બિલકુલ ખોટો નથી. હું પણ તને આ જ બોધ કરું છું બેટા, ભીખ માંગવી હોય મનુષ્ય પાસે માગશો ઘણું ત્યારે આપશે ઓછો, અરે કોઈ કોઈ વાર તો તિરસ્કાર પણ કરશે, અપમાન પણ કરશે. માટે કઈ માંગણી કરવી હોય તો ઠાકોરજી પાસે જ માંગણી કરવી, ઠાકોરજી પાસે જ માંગવું. ભગવાન આપવા બેસે છે ત્યારે જેવું ઝીલી પણ ના શકે એટલું આપે છે. બેટા તારા ઉપર ભગવાન કૃપા કરશે, ભગવાન તને ગોદમાં લેશે. તારા સાચા પિતા તો પરમાત્મા છે, જીવ માત્રના સાચા પિતા પરમાત્મા છે. મેં તને નારાયણને સોંપ્યો છે, જે પિતા તારી સામે જોવા તૈયાર નથી એ ઘરમાં રહેવામાં સાર નથી. બેટા આ ઘરમાં તું રહીશ ને તો તારી ઓરમાનમાં તને હંમેશા દુઃખ દેશે, તને હંમેશા મેણા મારશે. એટલે તું રડીશ અને રડીશ એટલે મને પણ દુઃખ થશે, તેથી તારી ઓરમાન માએ તને વનમાં જવાનું કહ્યું છે ને તે બેટા સાચું કહ્યું છે, તેમાં તારું કલ્યાણ છે. જો તું ઉત્તમની સમાન રાજસિંહાસન પર બેસવા ઈચ્છતો હોય તો ભગવાનના ચરણ કમળનું આરાધન કર. તું સ્વધર્મ પાલનથી પવિત્ર થયેલા તારા ચિત્તમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કર અને બીજા બધાનું ચિંતન છોડી કેવળ તેમનું જ ભજન કર. તું વનમાં જઈ ભગવાનનું ભજન કર. ત્યારે ધ્રુવજી કહે છે કે માં મને આ ઘરમાં માન નથી તો તને પણ ક્યાં માન છે, ચાલને આપણે બંને વનમાં જઈને ભજન કરીશું. સુનીતિ કહે છે, બેટા હું સ્ત્રી છું, ભલે મારા પતિ મારો તિરસ્કાર કરે પણ મારાથી મારા પતિદેવનો ત્યાગ થઈ શકે નહીં, પણ તું સ્વતંત્ર છે બેટા, હું પરતંત્ર છું. મારા પતિને શૌક્ય વાલી છે તો એ શૌક્યની પણ હું સેવા કરીશ. બેટા હું તને એકલો મોકલતી નથી, મારા આશીર્વાદ તારી સાથે છે, નારાયણ તારી સાથે છે.
માટે વનમાં જઈ પરમાત્માનું આરાધન કર, તને નારાયણ જરૂર ગોદમાં લેશે. જીવ અનુભવ કરતો નથી કે મારી સાથે ઈશ્વર છે, બાકી જીવ માત્રના સાચા મિત્ર નારાયણ છે. ભગવાન ક્યારેય વિચાર કરતા નથી કે આ તવંગર છે કે ગરીબ છે, જ્ઞાની છે કે અભણ છે, મોટો છે કે નાનો છે. ભગવાન માત્ર એક વિચાર કરે છે, તેને મારામાં પ્રેમ છે કે નહીં. પરમાત્માને પ્રેમથી પોકારો એટલે પરમાત્મા દોડતા આવે છે. એકાંતમાં પ્રભુને તમારી દુઃખની કથા કહેજો અને કરગરજો કે ભગવાન આ પાપની આદત છૂટતી નથી, મારા પર કૃપા કરો. પ્રભુને આ પ્રમાણે પ્રાર્થના કરશો તો પ્રભુ જરૂર સાંભળશે. બાળક જીવ વિચારમાં પડી જાય છે કે શું મારા જેવા બાળને પણ ભગવાન મળે. સુનીતિ કહે છે, મળે બેટા, નિશ્ચિંત રહે. ભગવાન વેશ જોતા નથી, ભગવાન વંશ પણ જોતા નથી, ભગવાન ઉંમર પણ જોતા નથી, ભગવાન બેટા માત્ર હૃદય જુએ છે. એ ભાષા નથી જોતા, એ માત્ર ભાવ જુએ છે. પ્રેમથી જે ઈશ્વરને પોકારે તેની સમક્ષ પરમાત્મા પ્રગટ થાય છે. આતુરતા વગર ભગવાન મળતા નથી, પણ આર્ત બનીને આરતી ઉતારો. આરતી આર્ત બનીને ઉતારવાની હોય. ઉપનિષદમાં ઈશ્વરે કહ્યું છે, આ જીવ મારો પુત્ર છે, એ અમૃતનો પુત્ર જીવને મારી ગોદમાં લેવા હું તૈયાર છું, પણ તે મારી પાસે આવતો નથી. શ્રીનાથજીનો ઊંચો કરેલો હાથ જોઈ એક વૈષ્ણવે તેઓને પૂછ્યો છે, ત્યારે શું પૂછ્યું છે વૈષ્ણવે, હે શ્રીનાથ બાબા, આપે આ એક હાથ ઊંચો કેમ રાખ્યો છે? ત્યારે શ્રીનાથજીએ કહ્યું છે કે મારા બાળકો બધા મને ભૂલી ગયા છે, હું તેઓને હાથ ઊંચો કરીને બોલાવું છું, પણ તેઓ મારી પાસે આવતા નથી. સુનીતિએ વિચાર કર્યો, બાળક મને તો વંદન કરે છે, પણ ઓરમાન માને સાદભાવથી વંદન કરે તો તેનું પણ કલ્યાણ થાય. કોઈ પ્રત્યે દ્વેષ ભાવ રાખી ઈશ્વર આરાધના કરવા જાય તો એ આરાધના સફળ ન થાય. સુરુચિ માટે મનમાં અરુચિ રાખીને જાય, કુભાવ રાખીને જાય તો તેના નારાયણનું ધ્યાન નહીં રહે, સુરુચિનું જ ધ્યાન કરશે. એટલે સુનીતિ ધ્રુવને સમજાવે છે કે બેટા, તું મારો ડાયો દીકરો છે, બેટા તારું અપમાન થાય ને, તે મને તારા પૂર્વજના કોઈ કર્મનું ફળ લાગે છે. લાભ હાનિ સુખ દુઃખ માન અપમાન આ બધા પૂર્વજન્મના કર્મોનું ફળ છે, અને જ્ઞાની માણસ હસતા હસતા તે સહન કરે છે, અજ્ઞાની રડતા રડતા એ સહન કરે છે, વાવ્યું તેવું મળે છે. બાવળના બી રોપે એને કોઈ દિવસ કેરી ખાવા ન મળે. બેટા તારે છે ને તારી ઓરમાન માને વડીલ સમજી વંદન કરી એમના આશીર્વાદ લઈને તું વનમાં જા તો ભગવાન તારા ઉપર જલ્દી પ્રસન્ન થશે. કેટલી ઉચ્ચ ભાવના છે સુનીતિની, જે સુરુચિએ બાળકનું અપમાન કર્યું છે તેને પણ વંદન કરવા સુનીતિ ધ્રુવને સુનીતિ એની માં મોકલે છે. ધન્ય છે સુનીતિને, આનું નામ જ સુનીતિ. આવી સુનીતિ જેના ઘરમાં હોય તેના ઘરમાં કડી જાય જ નહીં. 5 વર્ષનો બાળક ધ્રુવકુમાર ઓરમાન માતા સુરુચિને વંદન કરવા આવે છે. સુરુચિ અકડમાં ગાદી ઉપર બેઠી હતી. ધ્રુવજી તેને સાષ્ટાંગ વંદન કરે છે, કહે છે, માં હું વનમાં જાઉં છું, તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. સુરુચિએ જટ જટ વિચાર કરી લીધો કે જો ધ્રુવ અહીં રહેશે તો ઉત્તમના રાજ્યમાં ભાગ પડાવશે. એટલે તે બોલી, બેટા બહુ સારું, જા, મારા આશીર્વાદ તારી સાથે છે. બાળક વંદન કરે છે તો પણ સુરુચિના દિલમાં જરાય લાગણી થતી નથી, કારણ સ્વભાવને સુધારવો ઘણો કઠણ છે. કારણ કે કસ્તુરીની ક્યારી કરી કેસરનું ખાતર નાખી ગુલાબજળની સિંચાઈ કરવામાં આવે તોય ડુંગળી ડુંગળી જ રહેશે. સત્ય કર્મનું પુણ્ય અતિશય ન વધે ત્યાં સુધી સુધરે નહીં, માટે સત્કર્મ ખૂબ કરજો. ભાથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા, આવ્યો છે જગમાં સારા કામ કરતો જા.
માથું ભરતો જા, કોઈનું ભલું કરતો જા. આવ્યો છે જગમાં સારા કામ કરતો જા, થોડા માંથી થોડું કોઈને આપજે. કોઈ ભૂખ્યાને આતરડી થાય, આપજે. કોઈ ભૂખ્યાની આતરડી ઠારજે. કરજે એના તું કામ, રાજી રહેશે મારા રામ. કરજે એના તું કામ, રાજી રહેશે મારા રામ. મારા ભાઈ રે, મારા ભાઈ ભરતો જા, કોઈનું ભાલું કરતો જા. આવ્યો છે જગમાં સારા કામ કરતો જા, હો આવ્યો છે જગમાં સારા કામ કરતો જા. તારી આંગણીએ આવે કોઈ રડતો, એને જોઈને મોઢો ના મરો. બાળક માં પાસે આવે છે, માને વંદન કરે છે, પણ એ સુરુચિના દિલમાં કઈ લાગણી થતી નથી. શું કીધું છે? તારે આંગણી આવે કોઈ રડતો, એનું જોઈને મોઢો ના મરોડતો. કરજે એના તું કામ, રાજી રહેશે મારા રામ. કરજે એના તું કામ, રાજી રહેશે મારા રામ. મારા ભાઈ રે, મારા ભાઈ રે. માથું ભરતો જા, કોઈનું ભાલું કરતો જા. આવ્યો છે જગમાં સારા કામ કરતો જા, ઓહો. આવ્યો છે જગમાં સારા કામ કરતો જા. કહ્યું કે કસ્તુરીની ક્યારી કરી, કેસરનું ખાતર નાખી, ગુલાબ જળની સિંચાઈ કરવામાં આવે તો ડુંગળી ડુંગળી જ રહેશે. સત્કર્મનું પુણ્ય અતિશય ન વધે ત્યાં સુધી તે સુધરે નહીં. માટે ભલાઈનું ભાથું ભરજો, સત્કર્મનું ભાથું ભરજો. માતા સુનીતિ 5 વર્ષના બાળકને વનમાં તપશ્ચર્યા કરવા મોકલે છે, ત્યારે આજની માતાઓ બાળકોને સિનેમા જોવા મોકલે છે. બાળક સિનેમા જોવે, સિરિયલ જોવે, એમાં રાજી થાય છે. સિનેમા જોવાથી આંખ બગડે, શરીર બગડે, મન બગડે અને અંતે જીવન પણ બગડે છે. પૈસા ખર્ચીને આટલો બધો બગાડ ખરીદવો એ કેવી વાત છે? આ હસવાની વાત નથી, આ રડવાની વાત છે. બાળક ચરિત્રહીન પાકે તો એમાં માતાનો વાંક, મૂર્ખ પાકે તો પિતાનો વાંક, કંજૂસ પાકે તો વંશનો વાંક, અને દરિદ્ર પાકે તો બાળકના પોતાનો જ વાંક સમજવો. બે માતાઓના આશીર્વાદ મેળવી 5 વર્ષનો ધ્રુવકુમાર વનમાં જાય છે. મનમાં વિચારે છે કે વનમાં વાઘ વરુ મને મારશે તો નહીં ને? જવાબમાં એનું મન આપે છે, નાના હું એકલો નથી, મારા માના આશીર્વાદ મારી સાથે છે. મારી માએ મને કહ્યું છે તું જ્યાં પણ જાય ને ત્યાં તારા નારાયણ તારી સાથે છે. સર્વને વંદન કરી, સર્વના આશીર્વાદ મેળવી અને પછી ધ્રુવ ઘર છોડીને જાય છે. ત્યારે રસ્તામાં સંત મળે છે. ઝઘડો કરીને જાય એને સંત મળતા નથી, એને શતાન મળે છે. કેટલાક ઝઘડો થાય એટલે ઘર છોડે છે ને બાવા બને છે. આવા બાવાના બંને બગડે છે. રસ્તામાં ધ્રુવજીને નારદજી મળે છે. ધ્રુવજી વિચાર કરે છે કે આ કોઈ સંત માતાએ સારા સંસ્કાર પાડેલા કીધું, રસ્તામાં કોઈ સાધુ મળે ને એને સાષ્ટાંગ પ્રણામ કરજે. ધ્રુવજી નારદજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. પ્રણામ સાષ્ટાંગ એટલે શું? પ્રકૃતિ અષ્ટધા છે, તે 8 પ્રકૃતિથી પરમાત્મામાં મળી જવાની ઈચ્છા બતાવવા સાષ્ટાંગ પ્રણામ થાય છે. પ્રણામથી આત્મનિવેદન થાય છે.
અધિકારી શિષ્યને સદગુરુ રસ્તામાં જ મળે છે. સદગુરુ તત્વ અને ઈશ્વર વ્યાપકને શોધવાની જરૂર પડતી નથી, તેમને ઓળખવાની જરૂર છે. બાળકનો વિનય જોતા, બાળકના વિનય સંસ્કાર જોતા નારદજીને અતિશય આનંદ થયો છે. તેમણે ધ્રુવના માથા ઉપર હાથ મૂક્યો છે. કોઈ મહાપુરુષનો હાથ મસ્તક ઉપર આવે છે ત્યારે મનના બધા જ વિકારો શાંત થઈ જાય છે. ધ્રુવ વિચારે છે કે મારી માના આશીર્વાદથી રસ્તામાં મને આ સંતરૂપી બીજી માં મળી ગઈ છે. એક માં બાળકને સ્તનપાન કરાવી પુષ્ટિ આપે છે, પણ ગુરુરૂપી માં કાયમને માટે સ્તનપાન છોડાવી દે છે, એટલે જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ અપાવે છે. ફરી કોઈ વખત જન્મ લઈ સ્તનપાન ન કરવું પડે. સ્તનપાન કરાવનારમાં શ્રેષ્ઠ કે સ્તનપાન છોડાવનારમાં શ્રેષ્ઠ? ગુરુ શ્રેષ્ઠ છે. નારદજી પૂછે છે કે બેટા તું ક્યાં જાય છે, એકલો જાય છે? જવાબમાં ધ્રુવજી કહે છે હું ભગવાનના દર્શન માટે વનમાં તપશ્ચર્યા કરવા જાઉં છું. મારી માએ કહ્યું છે કે મારા પિતા નારાયણ છે, હું મારા પિતા નારાયણની ગોદમાં બેસવા જાઉં છું. આ સાંભળી નારદજી પ્રસન્ન થાય છે. તેઓ ધ્રુવના નિશ્ચયની પરીક્ષા કરે છે. સદગુરુ શિષ્યની પરીક્ષા કરે છે પછી ઉપદેશ આપે છે. નારદજી બોલ્યા છે બેટા તું હજી બાળક છે, બાલ્યાવસ્થા તો રમવા માટે હોય, ભગવાનને પ્રસન્ન કરવું સહેલું નથી. મોટા મોટા પુરુષો પણ એ ભગવાનને મેળવી શક્યા નથી. આ કામ બેટા બહુ દુરાધ્ય છે. અરે મોટા મોટા ઋષિઓ અનેક જન્મોથી ઈશ્વરનું આરાધન કરે છે, તપસ્યા કરે છે, તેને પણ ભગવાન મળતા નથી. મોટા મોટા મુનિઓ પણ ભગવાનના માર્ગને શોધે છે છતાં તેને જાણી શકતા નથી. માટે તું એ વાત છોડ, તું ઘરે પાછો જા, તું બહુ નાનો છે. ભગવાનની ગોદમાં બેસવાની વાત છોડી બાપની ગાદી ઉપર બેસવાની વાત કરને બેટા. પછી વૃદ્ધાશ્રમમાં નિવૃત્ત થઈને પછી વનમાં જજે અને આરામથી ભગવાનનું ભજન કરજે. પણ ધ્રુવજી કહે છે મારે પિતાજીની ગોદમાં બેસવું નથી, મેં તો નિશ્ચય કર્યો છે આ જન્મમાં જ મારે પરમાત્માની ગોદમાં બેસવું છે, મારે પરમાત્માના દર્શન કરવા છે. ધ્રુવનો દ્રઢ નિશ્ચય જોઈ નારદજી ધ્રુવને કહે છે બેટા ધન્ય છે તને, ધન છે તારી જનનારીને. જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા સુર, નહીં તો રેજે વાંચણી પણ મત ગુમાવિષ્ણુર. જે મનુષ્ય પોતાનું કલ્યાણ કરવા ઈચ્છતો હોય અને ધર્મ અર્થ કામ મોક્ષને પ્રાપ્ત કરવા માંગતો હોય તેણે શ્રીહરિના ચરણોનું સેવન કરવું એ એક જ માત્ર ઉપાય છે, સાધન છે. તો હું યમના તટે વૃંદાવનમાં મધુવનમાં જા, ત્યાં કને ભગવાન નારાયણ હાજર હાજુર છે, ત્યાં શ્રીહરિનો નિત્ય નિવાસ છે. યમુના બહુ કૃપાળુ છે, યમુના મહારાણી કૃપાદેવીનો અવતાર છે. ભાગવતમાં ચાર પાંચ જગ્યાઓ એવી બતાવી છે કે જ્યાં પરમાત્મા અખંડ બિરાજે છે. શ્રીરંગમમાં અનંત શયનમ પદ્મનાભમ અખંડ બિરાજે છે. દ્વારકામાં પણ ભગવાન અખંડ બિરાજે છે. બોડાણાની ભક્તિ અનન્ય હતી એટલે એક સ્વરૂપે ડાકોર આવ્યા છે. ગંડકી નદીના કિનારે પુલહ ઋષિના આશ્રમમાં ભગવાન અખંડ બિરાજે છે. વૃંદાવનમાં પણ ભગવાન અખંડ બિરાજે છે. વૃંદાવન એ પ્રેમ ભૂમિ છે, વૃંદાવન એ પ્રેમ ભૂમિ છે. ત્યાં રહી ભજન કરવાથી મન જલ્દી શુદ્ધ થાય છે. વૃંદાવન એ દિવ્ય ભૂમિ છે, ત્યાં જીવ અને ઈશ્વરનું જલ્દી મિલન થાય છે. ધ્રુવજીએ પૂછ્યું છે કે ત્યાં જઈને પરમાત્માની આરાધના કેવી રીતે મારે કરવી? ત્યારે નારદજી કહે છે ધ્યાન કરતા પહેલા ચતુર્ભુજ નારાયણ ભગવાનની માનસી સેવા કરજે. આ માનસી સેવામાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે મનની ધારા તૂટે નહીં, સતત મન ઈશ્વરમાં પરોવાયેલું રહે. માનસી સેવાને અતિ શ્રેષ્ઠ સેવા માની છે. વિરક્ત સાધુ સંન્યાસીઓ જે કશું રાખતા નથી તે માનસી સેવા કરે એ ઉત્તમ છે.
ભગવાન શંકરાચાર્ય જેવા પણ ભગવાન શ્રી કૃષ્ણની માનસી સેવા કરતા પણ ગ્રહસ્થીઓ એકલી સેવા કરે તે ન ચાલે. ગ્રહસ્થીઓએ આ માનસી સેવા અને પ્રત્યક્ષ સેવા બંને કરવી જોઈએ. માનસી સેવાનો અતિ ઉત્તમ સમય સવારના 4:30 થી 5 વાગ્યા સુધીનો છે. કોઈનું પણ મુખ જોયા પહેલાં તે સેવા કરવી જોઈએ. પ્રાતઃકાળમાં ઉઠી ધ્યાન કરવાનું કે હું ગંગાજીના કિનારે બેઠો છું, ગંગાજીમાં મનથી સ્નાન કરવાનું, તે પછી અભિષેક માટે ગંગાજળ લાવવાનું, મનથી લાવવાનું એટલે ચાંદીના લોટામાં લાવવાનું, ઠાકોરજી જાગ્યા પછી તેમને આચમન કરાવવાનું, મંગલામાં પછી માખણ મિશ્રી લાવવા, કારણ કે કનૈયો તો બધું માગે છે, પછી શ્રી કૃષ્ણને સ્નાન કરાવવું. શંકરને ઠંડુ જળ ચાલે પણ બાલકૃષ્ણને ગરમ જળથી નવડાવો. હળવે હાથે અંગો ચોડી સ્નાન કરાવું શામળા, હળવે હાથે અંગો ચોડી સ્નાન કરાવું શામળા, ગંગા જળમાં કેસર ધોળી સ્નાન કરાવું શામળા, ગંગા જળમાં કેસર ધોળી સ્નાન કરાવું શામળા. શ્રી કૃષ્ણને સ્નાન કરાવું, મનથી કરાવું. શંકરને ઠંડુ જળ ચાલે પણ બાલકૃષ્ણને ગરમ જળથી નવડાવો, હુંફાળા જળથી નવડાવો. ત્યાર પછી માનસિક શ્રીંગાર કરો. શ્રીંગાર ન કરો તો પણ ભગવાન સુંદર જ છે, પણ શ્રીંગાર કરવાથી તમારું મન સુંદર થશે. તમારું મન બગડેલ, આપણું મન બગડેલું છે, તેને શુદ્ધ કરવા શ્રીંગાર છે. શ્રીંગારમાં સમાધિમાં જેવો આનંદ મળે છે, શ્રીંગારમાં પણ સમાધિ જેવો આનંદ મળે છે. શ્રીંગાર પછી પરમાત્માને સુંદર ભોગ ધરાવો, પછી તિલક કરો, આરતી ઉતારો. ભગવાનની આરતી ઉતારો ત્યારે હૃદય આર્દ્ર બનવું જોઈએ. આરતીનો ક્રમ આવો છે: ચરણ, સાથળ, વૃક્ષસ્થળ, મુખ અને પછી સર્વાંગની આરતી ઉતારવી. આરતી ઉતારો ત્યારે પ્રભુના દર્શન માટે આર્ત બનીને આરતી ઉતારો. ભગવાનના દર્શન કરતાં કરતાં ધ્યાન કરવાનું છે. શ્રી હરિનું સ્થિર ધ્યાન કરવું, ધ્યાન સાથે જપ થવો જોઈએ. કેટલાક જપ કરતી વખતે સંસારનું ધ્યાન કરે છે એટલે જપ નિષ્ફળ જાય છે. નિષ્ફળ ગયા છે એમ તો ન કહેવાય, પણ તેનું જોઈએ એવું ફળ નથી મળતું. સ્નાનથી શરીરની શુદ્ધિ થાય છે, દાનથી ધનની શુદ્ધિ થાય છે, ધ્યાનથી મનની શુદ્ધિ થાય છે. જપ અને ધ્યાન મન સાથે થવા જોઈએ, એક સાથે થવા જોઈએ. જપ કરવા બેસો ત્યારે જે દેવનો જપ કરો તે મૂર્તિ ધ્યાનમાંથી ખસે નહીં. જીભથી ભગવાનનું નામ લેવું, મનથી તેમનું સ્મરણ ધ્યાન કરવું, આંખોથી તેમના દર્શન કરવા, કાનથી તેમના નામનું સ્મરણ કરવું, આ પ્રમાણે જપ કરવાના છે. નારદજીએ ત્યાર પછી ધ્રુવને મંત્ર આપ્યો છે: ઓમ નમો ભગવતે વાસુદેવાય. બેટા, એ મંત્રનો તું સતત જપ કરજે, ભગવાન તારા ઉપર પ્રસન્ન થશે. મારો આશીર્વાદ છે, તને 6 મહિનામાં ભગવાન મળશે. આ મંત્ર જાપ નિત્ય કરજે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ, વાસુદેવાય, વાસુદેવાય હરિ, વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવાન તારા ઉપર પ્રસન્ન થશે, મારા આશીર્વાદ છે, તને 6 મહિનામાં ભગવાન મળશે. ગીતાજીમાં ભગવાને કહ્યું છે: ઘણા જન્મોને અંતે જીવ મને પ્રાપ્ત કરે છે,
વિદ્વાનો અહીં ઘણા ઘણાનો અર્થ ત્રણ કરે છે. જ્ઞાનીઓએ યોગીઓએ સંચિત પ્રારબ્ધ કર્મનો ક્ષય કરવા પણ જન્મ તો લેવો જ પડે છે. પણ ભાગવત ધ્રુવ ચરિત્રમાં કહે છે કે જપ કરવાથી 6 મહિનામાં ભગવાન મળે છે. ધ્રુવજી કહે છે કે ભાગવત ચરણોની છાયાને મેં 6 માસમાં પ્રાપ્ત કરી લીધી. આ ખોટું નથી, અનુભવ કરી જોજો, સનાતન સત્ય છે. પણ ધ્રુવની રીતે મન પરોવીને હવે જે પ્રમાણે તપશ્ચર્યા ચાલેલી તે પ્રમાણે તપસ્યા કર્યો, સાધન કરે એને સિદ્ધિ મળે જ છે. ધ્રુવજીએ અનેક જન્મથી તપશ્ચર્યા કરી છે. પૂર્વ જન્મમાં 6 માસમાં ધ્રુવને પરમાત્માના દર્શન થવાના હતા. એના યોગને 6 મહિના બાકી હતા. પૂર્વ જન્મમાં ધ્રુવજી ધ્યાન કરતા હતા ત્યાં રાજરાણીને જોઈ ધ્રુવજીને રાજા બની સુખ ભોગવવાની વૃત્તિ થઈ છે. તેથી તેનો જન્મ રાજાને ત્યાં મળ્યો હતો. નારદજી તે પછી ઉત્તાનપદ રાજા પાસે ગયા છે. વિયોગમાં મનુષ્યના ગુણ યાદ આવે છે. ઉત્તાનપદ રાજા બહુ પસ્તાય છે, ધ્રુવના ગુણને યાદ કરે છે. નારદજીએ મનમાં વિચાર કર્યો, આ મારા ચેલાનો બાપ છે, તેથી તેનો પણ મારે ઉદ્ધાર કરવો પડશે. એ સુરુચિમાં ફસાયો છે, તે જો જીભને વશ કરશે તો તેની સુરુચિનો મોહ ઓછો થશે. એમણે રાજાને કહ્યું, તું 6 માસ કેવળ દૂધ ઉપર રહેજે અને અનુષ્ઠાન કરજે. ધ્રુવજી મધુવનમાં આવ્યા છે. પ્રથમ દિવસે ઉપવાસ કર્યો છે. પછી ધ્રુવ 3 દિવસ એક આસને બેસીને ધ્યાન કરે છે. માત્ર ફળાહાર લે છે. અન્નનો આહાર કરવાથી શરીરમાં રજોગુણ વધે છે. ફળાહાર કરવાથી શરીરમાં સત્વગુણ વધે છે. જેટલો ફળાહાર થાય એટલો અતિ ઉત્તમ બતાવ્યો છે. બીજો મહિનો આવ્યો, સંયમ વધાર્યો છે. હવે એકી સાથે એક આસને 6 દિવસ ધ્યાનમાં બેસે છે. ત્રીજો માસ આવ્યો, હવે 9 દિવસ એક આસને બેસે છે. હવે ફળ પણ ખાતા નથી, માત્ર ઝાડના પાન ખાય છે. ચોથો મહિનો આવ્યો છે, હવે ફક્ત જમુનાજીનું જળ લઈ 12 દિવસ એક આસને બેસે છે. 5મા મહિને હવે જળ પણ નહીં, માત્ર વાયુનું ભક્ષણ કરે છે. અને 15 દિવસ એક આસને બેસે છે. હવે 6ઠો મહિનો આવ્યો. ધ્રુવજીએ નિશ્ચય કર્યો કે હવે પરમાત્મા મળશે ત્યારે જ આ આસન પરથી ઊભા થવું છે, ઉઠવું જ નથી. ભગવાન મળે ત્યાં સુધી મારે ઉઠવું જ નથી, આવો પાકો નિશ્ચય કરીને ધ્યાન જપમાં બેઠા છે. ધ્રુવજી 6 મહિનાથી સતત પરમાત્માનું ધ્યાન કરે છે. હૃદયમાં નારાયણ સ્વરૂપને નિહાળે છે. હવે જીભથી પણ નહીં, મનથી જપ થાય છે. જગતનો આધાર પરમાત્મા છે અને જગતના આધારના આધાર આજે ધ્રુવ હતા. ધરતી પણ ધ્રુવનું વજન સહી શકતી નથી, એટલે ધરતીએ પણ પરમાત્માને વિનંતી કરી, હે પરમાત્મા ધ્રુવજીને દર્શન આપો. બીજી તરફ ધ્રુવની તપશ્ચર્યા જોઈ દેવો ભગવાન નારાયણ પાસે આવ્યા છે. આપ ધ્રુવ કુમારને જલ્દી દર્શન આપો. ભગવાન દેવોને કહે છે, હું ધ્રુવને દર્શન આપવા નહીં, પણ મારા ધ્રુવના દર્શન કરવા હું જવાનો છું. આજે ધ્રુવજીના દર્શન કરવાની ઈચ્છા ભગવાનને થઈ છે. ચોખ્ખું લખ્યું છે કે સેવક ભક્તના દર્શન કરવાની ઈચ્છાથી પ્રભુ મધુવનમાં ગયા છે. પંઢરપુરના મંદિરમાં એક દિવસ શ્રી વિઠ્ઠલનાથ અને રુક્ષ્મણીજી વચ્ચે સંવાદ થયેલો. રુક્ષ્મણીજી કહે, તમારા આટલા ભક્તો રોજ દર્શન કરવા આવે છે, તેમ છતાંય તમે કોઈને નજર આપતા નથી, સા સારું નીચે જોઈ રહ્યો છો. ત્યારે ભગવાન કહે છે, મંદિરમાં લોકો સાસા ભાવથી દર્શન કરવા આવે છે, તે બધું હું જાણું છું. તેઓ પોતાના માટે કંઈક ને કંઈક માગવા આવે છે. કેવળ મારા માટે તો કોઈક જ આવે છે, અને જે મારા માટે આવે છે ને તેને જ હું નજર આપું છું. પંઢરપુરમાં ભગવાનના દર્શન માટે એટલી બધી ભીડ હોય છે કે સવારે ગયેલા માણસને સાંજે વિઠ્ઠલનાથની ઝાંખી થાય છે. એક વખત લક્ષ્મીજીએ ભગવાનને ઉદાસ જોઈને પૂછ્યું કે આટલા બધા ભક્તો આપના દર્શન માટે આવ્યા છે, તો આપ ઉદાસ કેમ છો? ત્યારે ભગવાને કહ્યું, આ બધા મને જોવા આવ્યા છે, પણ જેના દર્શનની મને ઈચ્છા થાય છે તે મારો તુકારામ આજ બીમાર હોવાથી આવી શક્યો નથી, એટલે હું તેને ત્યાં જવા વિચારું છું. લાખો વૈષ્ણવો પંઢરપુરમાં વિઠ્ઠલનાથના દર્શન કરવા આવે છે અને પરમાત્મા પધારે છે તુકારામને ત્યાં.
સાચા વૈષ્ણવો જેમ ઠાકોરજીના દર્શન કરવા આતુર હોય છે, તેમ તેવા ભક્તના દર્શન કરવા ભગવાન પણ આતુર હોય છે. ધ્રુવ સમક્ષ ભગવાન નારાયણ પ્રગટ થયા છે, પણ ધ્રુવજીની આંખ ઉઘડતી નથી. ભગવાને વિચાર્યું, આમ ક્યાં સુધી? ધ્રુવજીના હૃદયમાં તેજોમય સ્વરૂપ પ્રગટ થયું હતું. તે અંતર હૃદયમાંથી અંતર ધ્યાન ભગવાને કર્યું. ધ્રુવ અકળાયા, મેં દિવ્ય સ્વરૂપનું મારા હૃદયમાં દર્શન કરેલું, એ દિવ્ય સ્વરૂપ ક્યાં ગયું? જ્યાં આંખ ઉઘાડી તો સામે ચત્રભુજ નારાયણ ભગવાન કી જય. ચત્રભુજ નારાયણ આમ સાક્ષાત ઉભા છે. ધ્રુવજી દર્શન કરતા નથી, દર્શનથી ઠાકોરજીને પી જાય છે. બોલવાની ઈચ્છા છે પણ ભણેલા નહીં, કેવી રીતે બોલી શકે? ભગવાનના હાથમાં શંખ હતો, તે વડે બાળકના ગાલને સ્પર્શ કર્યો. પ્રસુપ્ત સરસ્વતી જાગૃત થઈ. પછી ધ્રુવજીએ સ્તુતિ કરી છે. હે સર્વશક્તિમાન પ્રભુ, તમે જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરી તમારા તેજથી મારી આ સુષુપ્ત વાણીને જગાડો છો, તથા પગ, કાન, ત્વચા આદિ અન્ય બીજી ઇન્દ્રિયોને તેમજ પ્રાણોને પણ આપ જ સજીવન કરો છો. એવા હે અંતર્યામી ભગવાન, હું તમને નમન કરું છું, પ્રણામ કરું છું. મારી બુદ્ધિમાં પ્રવેશી મારા મન બુદ્ધિને સદકર્મની પ્રેરણા આપનાર હે મારા પ્રભુ, હું આપને વારંવાર વંદન કરું છું. આપે કરેલા ઉપકારોને જાણનારો મનુષ્ય આપને કેમ ભૂલી જાય છે? તમને જેઓ ભજતા નથી તે ખરેખર કૃતજ્ઞ છે. તમે તો મનુષ્ય માત્રને જન્મ મરણથી મુક્ત કરનારા છો. આપને જે લોકો દુનિયાવી ક્ષણભંગુર સુખો માટે ભજે છે તે બધા મૂર્ખ છે. તમે જ કૃપા કરો તો જ આજીવ તમને ઓળખી શકે છે. તમે કૃપા કરો છો ત્યારે જ આજીવ તમારા દર્શન કરે છે, તમને મેળવી શકે છે. કેવળ સાધનાથી ઈશ્વરના દર્શન થતા નથી. કનૈયો તો કૃપા સાધ્ય છે, સાધન સાધ્ય નથી. પરમાત્મા કૃપા સાધ્ય છે, એટલે એવું નહીં કે સાધન ન કરવું. સાધન કરો પણ સાધનનો ભરોસો ન રાખો, સાધનનું અભિમાન ન રાખો. સાધન તો કરવાનું જ છે. સાધન કરતા જીવ થાકી જાય, સાધન કરતા દિન થયેલો જીવ જ્યારે રડી પડે છે ત્યારે ભગવાન કૃપા કરે છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય. મેરો તો આધાર એક શ્રી ગુરુ કે ચરણારવિંદ, મેરો તો આધાર એક શ્રી ગુરુ કે ચરણાર, માં ભગવત કે ચરણારવિંદ, ગુરુ કે ચરણાર, માં ભગવત કે ચરણારવિંદ, મેરો તો આધાર ગુરુ કે ચરણાર, મેરો તો આધાર એક શ્રી ગુરુ કે ચરણાર, મેરો તો આધાર એક શ્રી કૃષ્ણ કે ચરણાર, મેરો તો આધાર એક શ્રી કૃષ્ણ કે ચરણાર, શ્રી કૃષ્ણ કે ચરણાર, શ્રી રામ કે કે ચરણાર, શ્રી રામ કે ચરણાર, મેરો તો આધાર શ્રી ગુરુ કે ચરણાર, મેરો તો આધાર એક શ્રી ગુરુ કે ચરણાર, મેરો તો આધાર એક શ્રી ગુરુ કે ચરણાર, મેરો તો આધાર એક શ્રી ગુરુ કે ચરણાર. ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી.